हरिओम स्टूडेंट, सब्जेक्ट है कंप्यूटर, चैप्टर नंबर 7, सॉरी स्टैंडर्ड 7, चैप्टर नंबर 9, कैल्सिनो परिचय पार्ट 1, ओके। अने पहलाना वीडियो में मैं तमने लोगो ने प्रैक्टिकल बतायो, अने एनी पहलाना वीडियो में कैल्सिनी खासी एवी थियरी लीधी थी, एमा खास करीने 9.7 के कैल्सी प्रोग्राम ने स्क्रीन नो परिचय ए आपणे जोई गया। तो फरीथी तमने थियरी ने प्रेक्टिकल बन्नेमां समजावी छे, ते छतां फरीथी कही दऊं के एनी मेन ओळख शुं छे, तो के वर्कशीट। वर्कशीट ने विस्तार पत्रक कहेवाय, गुजरातीमां कहीए तो विस्तार पत्रक कहेवाय, बराबर। अने इंग्लिशमां कहीए तो शुं कहेवाय, वर्कशीट अथवा तो स्प्रेडशीट कहेवाय। एमां जे ऊभा खाना होय ए बी सी डी, ए जे खानुं होय एने कॉलम कहेवाय, अने आड़ा खाना होय 1 2 3 4 5, बराबर, एने शुं कहेवाय, रो। रो अने कॉलमना इंटरसेक्शन थी, एटले के छेदन थी जे लंबचोरस खानु बने एने शुं कहेवाय, तो के सेल कहेवाय छे, बराबर। तो वर्कशीट कैल्सीनी अंदर आपणे मुख्य काम वर्कशीटनी अंदर ज आपणे करवानुं छे। हवे आजे जोवानुं छे पेज नंबर 113, 113 नंबरना पेज उपर टॉपिक 9.8, कैल्सीमां वर्कशीटनो परिचय। ओके, हेडिंग मारी दईए। કેલ્સી શરૂ થતા જોવા મળતા વિસ્તાર પત્રક ને વર્કશીટ કહે છે। તમે કેલ્સીની સ્ક્રીન જુઓ એટલે સૌથી પહેલી તમારી નજર ટાઇટલ બાર, મેનુ બાર, ફોર્મેટિંગ ટૂલ બાર પર પડે, ના, સૌથી પહેલે સાના પર પડે, વર્કશીટ પર જ પડે, બરાબર। તો એને વિસ્તાર પત્રક ને શું કહેવાય છે, તો કે વર્કશીટ। વર્કશીટ ને શીટ કે સ્પ્રેડશીટ પણ કહે છે, તે ટેબલ સ્વરૂપે હોય છે। તમને બધાને ખબર છે કે ટેબલમાં શું હોય, તો કે આડા અને ઊભા ખાના હોય, એવી રીતે વર્કશીટમાં આડા અને ઊભા ખાના હોય એટલે શું કહેવાય છે, કે તે ટેબલ સ્વરૂપે હોય છે। તેમાં આડી હરોળ એટલે કે રો અને ઊભા સ્તંભ એટલે કે કોલમ હોય છે। તેમાં હવે તમે જુઓ કે આડી હરોળ કેટલી હોય છે, તો કે 10,48,576 આટલી આડી હરોળ હોય છે, અને ઊભા સ્તંભ એટલે કે કોલમ કેટલા હોય છે, તો કે 1024 હોય છે, બરાબર। દરેક આડી હરોળમાં પૂર્વ નિર્ધારિત ઊંચાઈ 0.45 સેન્ટીમીટર હોય છે, બરાબર। રોની ઊંચાઈ કેટલી હોય છે, પૂર્વ નિર્ધારિત એટલે કોમ્પ્યુટર બાય ડિફોલ્ટ લઈ લે, પછી તમે એને નાની મોટી કે જાડી પાતળી એમ કરી શકો, બરાબર, પણ પહેલેથી કોમ્પ્યુટર આ રીતે ફિટ કરેલી હોય છે। અને ઊભા સ્તંભ એટલે કે કોલમની પહોળાઈ કેટલી હોય છે, તો કે 2.27 સેન્ટીમીટર હોય છે। આડી હરોળ અને ઊભા સ્તંભના સંયોજનથી બનતા એકમને સેલ કહે છે। હમણાં જ મેં તમને કીધું કે રો અને કોલમના છેદવાથી જે નાનું લંબચોરસ ખાનું બને એને શું કહેવાય, તો કે સેલ કહેવાય। રોની ઓળખ કેવી હોય છે, તો કે 1 2 3, જેને રો હેડર્સ કહે છે, અને કોલમની ઓળખ શું હોય છે, તો કે એ બી સી, જેને શું કહે છે, કોલમ હેડર્સ કહે છે, બરાબર। મેઇન પોઈન્ટ લખી દઈએ,
કેટલી હોય છે 10,48,576 1024 કોલમ હોય છે બરાબર તો 9.8 આ તું કેલ્સીમાં વર્કશીટનો પરિચય ઓકે હવે જોઈએ 9.9 સ્ટાન્ડર્ડ ટૂલબાર બરાબર એમાં ટોટલ 14 આપ્યા છે 9.10 ફોર્મેટિંગ ટૂલબારમાં ટોટલ 14 આપ્યા છે બરાબર તો આટલા બધા લખવા પોસિબલ નથી તો હું તમને બોલીને સમજાવું છું ચલો ન્યૂ છે તો નવી વર્કબુક ખોલવા કે બનાવવા પહેલી વખત કામ કરતા હોય અને નવી વર્કશીટ બનાવી હોય તો આપણે કયા બટનનો યુઝ કરીએ ન્યૂનો પછી ઓપન તો આજે તમે વર્કશીટ બનાવી અને સેવ કરી બીજે દિવસે તમારે ખોલવી હોય તો કયા બટનનો યુઝ થાય ઓપનનો બરાબર પછી સેવ તો કે વર્કબુકનો સંગ્રહ કરવા માટે એક્સપોર્ટ ડાયરેક્ટલી એઝ પીડીએફ તો વર્કશીટનો પીડીએફ સ્વરૂપે સંગ્રહ કરવા માટે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ કરીને એક આવે છે એ સ્વરૂપે તમે સંગ્રહ કરો ને જ્યારે જોઈએ ત્યારે પાછા મેળવી શકો પ્રિન્ટ કાગળ ઉપર પ્રિન્ટ લેવા માટે આપણને બધાને ખબર છે કે પ્રિન્ટ આઉટ લેવું હોય તો આપણે પ્રિન્ટનો પ્રિન્ટ ઓપ્શનનો ઉપયોગ કરીએ પ્રિન્ટ પ્રિવ્યુ પ્રિન્ટ કેવી રીતે આવશે તે જોવાનો પ્રિવ્યુ જોવા માટે પ્રિન્ટ આઉટ લેતા પહેલા આપણે પ્રિન્ટ પ્રિવ્યુ જોઈ લેવાનું એટલે તમને બતાવે કે પ્રિન્ટ આવતા પહેલા કાગળ ઉપર તમને કેવું દેખાશે બરાબર પછી સ્પેલિંગ જોડણીની એટલે કે સ્પેલિંગની ભૂલ જોવા અને સુધારવા માટે તમે કશું લખ્યું છે એમાં કદાચ કોઈ ખોટું હોય તો નીચે રેડ અથવા તો બ્લુ ગ્રીન કલરની લાઈન આવી જાય એટલે આપણને ખબર પડે કે સ્પેલિંગ ખોટો છે કે ગ્રામેટિકલ મિસ્ટેક છે ઓટો સ્પેલિંગ ચેક આપમેળે સ્પેલિંગ અને ગ્રામરની ભૂલ જોવા અને સુધારવા માટે કટ તો પસંદ કરેલી વિગત કટ કરવા માટે કોપી પસંદ કરેલા વિગતની નકલ કરવા માટે કટ અને કોપી કર્યા પછી જે તે જગ્યાએ મૂકવું હોય તો કયા ઓપ્શનનો યુઝ થાય પેસ્ટ ઓપ્શનનો ઉપયોગ થાય છે તો કટ કે કોપી કરેલ માહિતીને પેસ્ટ એટલે કે પાછી મેળવવા માટે ચાર્ટ પસંદ કરેલ માહિતીના આધારે ગ્રાફ તૈયાર કરવા માટે મેં તમને આની પહેલાના વિડીયોમાં જે કોમ્પ્યુટર પર ડેમો બતાવ્યો એમાં મેં તમને લોકોને ગ્રાફ એટલે કે ચાર્ટ બતાવ્યો હતો ઓકે સોર્ટ એસેન્ડિંગ એ થી ઝેડ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવવા માટે અને સોર્ટ ડિસેન્ડિંગ તો ઝેડ થી એ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે બહુ નાના હતા ત્યારે સ્કૂલમાં તમને મેથ્સમાં ચડતો ક્રમ ને ઉતરતો ક્રમ શીખવાડી દીધો એટલે બધાને ખબર જ છે ચડતા ક્રમને કોમ્પ્યુટરની લેંગ્વેજમાં એસેન્ડિંગ કહેવાય અને ઉતરતા ક્રમને કોમ્પ્યુટરની લેંગ્વેજમાં શું કહેવાય ડિસેન્ડિંગ ઓકે પછી 9.10 ફોર્મેટિંગ ટૂલબાર તો પહેલું છે ફોન્ટ નેમ તો કે લખાણના ફોન્ટને બદલવા માટે જુદા જુદા ટાઈપના ફોન્ટ હોય બરાબર એરિયલ છે ટાઈમ્સ ન્યુ રોમન મોનોટાઈપ કરશે કોકને ગુજરાતી ફોન્ટ કરવા હોય કોકને હિન્દી ફોન્ટ કરવા હોય તો એના માટે શામાં જતું રહેવાનું ફોન્ટ નેમ પછી છે ફોન્ટ સાઇઝ તો કે લખાણની એટલે કે ફોન્ટની અક્ષર નાના મોટા કરવા માટે વધારવા કે ઘટાડવા માટે પછી બોલ્ડ એટલે લખાણને ઘટ્ટા સ્વરૂપમાં દર્શાવવા માટે ઇટાલિક એટલે કે લખાણને ત્રાંસા સ્વરૂપમાં દર્શાવવા માટે અંડરલાઈન એટલે જે તે લખાણની નીચે લીટી દોરવા માટે અહીંયા તમે જુઓ તો આપણે હેડિંગ છે તો મેં નીચે શું કર્યું છે અંડરલાઈન કર્યું છે જે ચેપ્ટર નંબર 9માં કોમ્પ્યુટરમાં પછી કેલ્સીમાં વર્કશીટનો પરિચય ત્યાં પણ મેં શું કર્યું છે અંડરલાઈન કર્યું છે ઓકે અલાઈન લેફ્ટ સેન્ટર રાઈટ ને જસ્ટિફાય ચાર ટાઈપનું અલાઈમેન્ટ એટલે કે ગોઠવણી કરી શકાય લેફ્ટ એટલે લખાણ કઈ બાજુ આવે ડાબી બાજુ રાઈટ એટલે લખાણ કઈ આવશે જમણી બાજુ સેન્ટર એટલે લખાણ ક્યાં આવશે વચ્ચે અને જસ્ટિફાય એટલે
આ બાજુ તમે 1.5 જેટલી સ્પેસ લીધી હોય તો કોમ્પ્યુટર આ બાજુ એની જાતે 1.5 જેટલી સ્પેસ આપી દે બરાબર પછી મર્જ એન્ડ સેન્ટર સેલ મર્જ એટલે પસંદ કરેલા સેલને ભેગું કરી અને સેન્ટર એટલે વચ્ચે ગોઠવવા માટે બરાબર બે સેલ હોય એકમાં હેપી અને બીજામાં બર્થડે લખ્યું હોય બંને સેલને ભેગા કરી દેવાના છે તો હેપી બર્થડે એકમાં જ થઈ જાય બરાબર અને વચ્ચે ગોઠવી કાઢી તો હેપી બર્થડે એક જ સેલમાં આવી જાય પછી છે નંબર ફોર્મેટ કરન્સી લખાણને ચલણી નાણાંના સ્વરૂપમાં ફેરવવા માટે જ્યારે તમે અંદર નંબર એન્ટર કરો તો ડોલરમાં આવશે કારણ કે કોમ્પ્યુટર કોણે બનાવ્યું છે તો કે ચાર્લ્સ બેબેજે ચાર્લ્સ બેબેજ અમેરિકાના હતા એટલે એમણે ત્યાંનું કરન્સી મૂક્યું છે બરાબર ડોલર પણ તમારે એને રૂપીઝમાં કન્વર્ટ કરવું હોય તો આનો યુઝ થાય ઓકે નંબર ફોર્મેટ પર્સન્ટેજ લખાણને ટકાના સ્વરૂપમાં ફેરવવા માટે ધારો કે આપણે માર્કશીટ બનાવીએ અને કોઈ સ્ટુડન્ટ એવું કહે કે મારા 82.85 પર્સન્ટેજ આવ્યા છે તો એમાં ફેરવવું હોય તો નંબર ફોર્મેટ પર્સન્ટેજનો યુઝ થાય નંબર ફોર્મેટ એન્ડ ડેસિમલ પ્લેસીસ લખાણના દશાંશ ચિહ્નમાં ઉમેરવા માટે બરાબર ડેસિમલ આવે ને પોઈન્ટ કરીને પછી તમે જે મૂકો એ પછી બોર્ડર તો કે સેલને બોર્ડરની અસર આપવા માટે બરાબર જે લખાણ હોય એની આજુબાજુ તમારે બોર્ડરની અસર આપવી હોય તો એના માટે ઉપયોગ થાય બરાબર પછી છે 9.11 કેલ્સીમાં વર્કશીટ તૈયાર કરવા બરાબર આ મેં તમને લોકોને ડેમો આપ્યો છે એટલે આમાં હું તમને બહુ ડિટેલ્સમાં નથી બતાવતી પણ ખાલી સમજાવી દઉં કે ટોટલ કરવું છે તો કયા ફંક્શનનો ઉપયોગ થાય તો કે સમ અને એવરેજ એટલે કે સરાસરી શોધવી છે તો કયા ફંક્શનનો ઉપયોગ થાય એવરેજનો ઓકે ચલો થોડુંક લખી દઈએ 9.11 કેલ્સીમાં વર્કશીટ તૈયાર કરવી ટોટલ કરવા માટે સમ ફંક્શનનો ઉપયોગ થાય છે અને એવરેજ એટલે કે સરાસરી શોધવા માટે એવરેજ ફંક્શનનો ઉપયોગ થાય છે કોઈ પણ ફંક્શનનો ઉપયોગ કરતા પહેલા આગળ કઈ સાઇન મૂકવી પડે છે તો કે ઇઝ ઇક્વલ ટુ ની સાઇન મૂકવી પડે છે બરાબર હવે છે 9.12 કે કેલ્સીમાં વર્કશીટનો સંગ્રહ કરવો એટલે કે સેવ કરવો બરાબર તો એના માટે ત્રણ ઓપ્શન છે ફાઇલ મેનુમાં જઈને સેવ કરવાનું સ્ટાન્ડર્ડ ટૂલબાર પર આવેલું સેવનું બટન અથવા તો કંટ્રોલ એસ શોર્ટકટ કીનો ઉપયોગ કરવો બરાબર આથી ડાયલોગ બોક્સ જોવા મળશે એમાં નામ આપવાનું જો તમે નામ ના આપો તો ફાઇલનું પૂર્વ નિર્ધારિત એટલે કે બાય ડિફોલ્ટ એટલે કે કોમ્પ્યુટર આપમેળે કયું નામ લઈ લે તો કે અનટાઇટલ વન લઈ લેશે અને એનું એક્સટેન્શન કયું હશે .ods ઘણી બધી ફાઇલો માય ડોક્યુમેન્ટમાં હોય તો જે ફાઇલના નામની પાછળ .ods હોય એ કેલ્સીની ફાઇલ છે એવું કહેવાય સ્પ્રેડશીટનો એસ લીધો છે
ओके चलो चलो હવે છે 9.3 કે કેલ્શિયમ માહિતીને ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવી તો હમણાં સમજાયું કે માહિતીને તમે બે પ્રકારે ગોઠવી શકો છો ચડતો ક્રમ એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એસેન્ડિંગ આગળ એ લોકોએ લખ્યું છે સોર્ટ સોર્ટ એટલે ગોઠવણી અથવા તો ગોઠવવું બરાબર અને ઉતરતો ક્રમ એટલે શું કહેવાય તો કે ડિસેન્ડિંગ એને શું કહેવાય તો કે ઝેડ ટુ એ બરાબર ઓકે સ્ટાન્ડર્ડ ટૂલબાર ઉપર આવેલું કયું બટન લેવાનું સોર્ટ એસેન્ડિંગ અથવા તો ટૂલ્સ મેનુમાંથી સોર્ટમાં જવાનું બરાબર જો આંકડાકીય માહિતી હોય તો 0 થી 9 પ્રમાણે એટલે 0 1 2 3 4 5 એ પ્રમાણે ગોઠવાશે અને શાબ્દિક માહિતી હોય એટલે કે લખાણ હોય તો એ થી ઝડ પ્રમાણે ગોઠવાશે બરાબર અને ઉતરતો ક્રમ હોય તો એનાથી ઊંધું બરાબર તો 9 2 0 અને ઝડ 2 એ પ્રમાણે ગોઠવાશે ઓકે
ओके चलो वर्कशीट नो परिचय जोई गया पछी वर्कशीट तैयार करवी है तो जोई गया ओके हवे फाइल सेव करवानी त्रण रीत छे शॉर्टकट की गई छे तो के कंट्रोल प्लस एस पछी मेनू थ्रू जो हो तो फाइल मां जईने सेव अने त्रीजू कयुं छे तो के स्टैंडर्ड टूल बार पर आवेला सेव बटन पर क्लिक करवुं बराबर पूर्व निर्धारित एटले नाम ना आपो तो फाइलनुं नाम क्यूँ रही ले छे अनटाइटल वन अने एनुं एक्सटेन्शन क्यूँ होय छे तो के डॉट ओडीएस बराबर बे रीते तमे माहिती ने गोठवी सको चढ़तो क्रम एटले ए थी झेड एमां सॉर्ट एसेंडिंग होय अने उतरता क्रम ने शुं कहेवाय सॉर्ट डिसेंडिंग बराबर झेड झेड टू ए હવે આંકડાકીય માહિતી હોય તો 0 થી 9 પ્રમાણે ગોઠવાય અને શાબ્દિક માહિતી હોય તો A થી Z પ્રમાણે ગોઠવાય બરાબર ઉતરતો ક્રમ હોય તો આંકડાકીય માહિતી 9 ટુ 0 પ્રમાણે ગોઠવાય અને શાબ્દિક માહિતી હોય તો Z થી A પ્રમાણે ગોઠવાય બરાબર નેક્સ્ટ વિડિયોમાં ચેપ્ટર નંબર 10 એમાં ફંક્શન આવે છે બરાબર એ ફંક્શન તો હું તમને લોકોને પ્રેક્ટિકલમાં ડેમો આપીશ પેજ નંબર 124 ઉપર આપેલું છે બરાબર ટોટલ एक थी शुरू करी अने चौदह फंक्शन जोवा मळे छे पाछे तारीख अने समय ने लगता जुदा फंक्शन छे अने शाब्दिक फंक्शन पण अलग छे बराबर एटले ऑलमोस्ट 20 થી 22 જેટલા ફંક્શન આવશે બરાબર એનો ડેમો આપીશ અને અહીંયા પણ સમજાવીશ આજનો વિડિયો અહીંયા પૂરો થાય છે નમસ્કાર